આવી રેની સીઝન ની વચ્ચે પણ તમે લોકો અહીંયા બેઠા છો ને 2.5 કલાક, તમને હું ધન્યવાદ આપું છું. પણ આજે મારી એક વાત બરાબર સાંભળતા જાઓ. આ છોકરીને જ્યારે એની માએ કીધું, ચલ બેટા, નહીં મમ્મા મુજે બહુ કામ હૈ, મેં નહીં આઉંગી, મેરા હોમવર્ક, મેરા સિલેબસ, મેરા ટ્યુશન્સ, મેરે ક્લાસીસ. સુરત પાલનપુર પાટિયાની અંદર આ પરિવાર રહેતો હતો. 40 સિસ્ટમ, મા બાપ નથી, છોકરી એકલી ઘરમાં જ. પણ 40 સિસ્ટમ નો ફાયદો શું હતો એ સાંભળજો. તમારી ફ્લેટ સિસ્ટમ, બાજુમાં કોણ રહે છે આઈ ડોન્ટ નો, કોઈ ઉપડી જાય કે ઉકલી જાય તો એ ખબર ના પડે. ગામડામાં ને શહેરમાં બહુ મોટો ફરક. ગામડામાં એક કૂતરો મરી જાય આખા ગામ ને ખબર પડે, અને શહેરમાં બાજુ વાળું ઉકલી જાય. ખબર છે, પરવીન બાબી જુહમાં એનો ફ્લેટ હતો. 3 દિવસ સુધી એનું મળદું ગંધાતું રહ્યું. 3જા દિવસે પાડોશીને વાસ આવી, ત્યારે પોલીસને ફોન કર્યો અને દરવાજા તોડ્યા, અંદર ગયા. પરવીન બાબી ખતમ. સુશાંત રાજપૂત ક્યા કિયા થા, દિયા મિર્ઝા ક્યા કિયા થા. હા, આ છોકરીને જ્યારે કહેવામાં આવ્યું, છોકરીએ ના પાડી, છોકરી જેની સાથે એને લવ થયો હતો એને એને ફોન કરી દીધો. સોશિયલ મીડિયાથી લવ, ઓનલાઈન લવ કહેવાય. બે એકબીજાને જોયા નતા, ઠીક છે, વિડીયો કોલથી જોઈ લીધા હશે. કોમોન, આજ ઘર મેં કોઈ નહીં હૈ, મજા આ જાયેગા. અને ઓલો છોકરાએ એમ કીધું હતું કે મારી બહુ મોટી ફેક્ટરી છે. એ છોકરો આવી ગયો, 40 સિસ્ટમ આવે જાય. પહેલો દિવસ પૂરો થઈ ગયો, ભૂખ તો લાગે કે ન લાગે. હલો ઝોમેટો આવી ગઈ, બ્રેડ, બટર, બિસ્કિટ્સ. બીજા દિવસે ઉપરમાં સેકન્ડ ફ્લોર જે રહેતા હતા, બિલકુલ એની ઉપર એની નજર બેકસાઈડમાં ગઈ. એને થયું આના ઘરની અંદર આ એકલી જ છે, દરવાજો 2 દિવસથી ખુલ્યો નથી, અને આ બ્રેડ અને બટરના પાઉચ ને બધું તો બહાર આવે છે, નક્કી કંઈક ગરબડ છે. 40 સિસ્ટમનો આ ફાયદો છે. એને 2-3 જણાને વાત કરી, બધા આવી ગયા એના ઘર પાસે. નોક નોક, ખટખટ આવી. અરે ક્યા કામ હૈ, સોતી હું, સોને દો ના. નહીં, જલ્દી ખોલ, તેરે પાપા કા એક મેસેજ આયા હૈ, બહુત અર્જન્ટ હૈ, મેં કહા હૈ. ડરી ગઈ, ખોલ્યું, બોલો બાથરૂમમાં ભરાઈ ગયો. આ બધાને ખબર હતી, ચારે બાજુથી શોધીને બાથરૂમમાંથી એને બહાર કાઢ્યો. કોણ હે યે લફડા કરતી હૈ, તારે મા બાપ કી જગહ, મા બાપ કી જગહ ઓર કોઈ નહીં, એસા મત સમજ, હમ તેરે મા બાપ. ઓલાને 40માંથી બહાર કાઢ્યો. બરાબરની સાયકલની ચેન લઈને ફટકાર્યો. પૂછ્યું, કોણ હે, કહાં સે આયા? મેં રાજસ્થાન કા હું, ટ્રક ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર. મેં બહુત બડી કંપની કા માલિક હું, કહીને જે છોકરીને ફસાવી હતી એ છોકરીની સાથે લવ કરનારો પોતે ટ્રક ડ્રાઈવર, આ જૈનની છોકરી, ઓલો અજૈન ટ્રક ડ્રાઈવર, અને મારી મારીને રવાના કર્યો. અને પછી એના મા બાપને અર્જન્ટ બોલાવ્યા. પછી એ મા બાપને થયું, આ છોકરી મોટી તો થઈ ગઈ છે, એને કહેવાય તો નહીં બહુ. અને એમાં એ લોકોને વિચાર આવ્યો, ક્યાં જઈએ, ક્યાં જઈએ. એમણે મારા સોશિયલ મીડિયાના પ્રવચનો સાંભળ્યા હતા. એમના આજુબાજુવાળાએ પણ કીધું, કોઈ મારા સાહેબ પાસે લઈ જાઓ, તમે નહીં માનો, સુરતથી એ છોકરીને અમદાવાદ મા બાપ લઈને આવ્યા, મારી બાજુમાં મારી સામે બેસાડ્યા. મેં મા બાપની સાથે થોડીક વાર બેસાડી, પછી મા બાપને કીધું, તમે જરા સાઈડમાં બેસો, મારે એને પૂછવું છે. મેં છોકરીને પૂછ્યું, તમને શું કહું, આ છોકરી કે ક્યાં કરું, ઓર કોઈ મેરા ગ્રુપ નહીં,
और कोई मेरे साथ कंपनी नहीं। और एक दिन अचानक इसका फोन मेरे पर आ गया, मैंने रिसीव कर लिया, उसने अच्छी अच्छी बात कर दी, तो मुझे लगा कि ये मेरे लिए अच्छा लड़का है, इसके साथ मेरी जिंदगी अच्छी तरीके से बसर हो जाएगी। मैंने उसके साथ कम्युनिकेशन बढ़ा दिया और जब माँ बाप घर में नहीं थे तो मैंने उसे बुला लिया, महाराज साहब अब मैं समझ गई हूँ, मुझे प्रायश्चित दे दो, अब जिंदगी में दोबारा ऐसी भूल मैं कभी नहीं करूँगी। एक 40 सिस्टम में होती तो एने बचावनारा घना मळ्या, प्राइवेट बेडरूम होय, तमने कोई जोनार ना होय, तमने कोई पूछनार ना होय, तमारा जीवन में तमे कया पाप नहीं करता हो।